નમસ્કાર, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ સાથે ચોરીના આરોપમાં પકડાયેલ આરોપીને પાઇપ અને લાકડીઓ વડે મારમારી શરીરે ઈજાઓ કરી ગળદાપાટુનો માર મારી મંદિરમાં પૂરી દઈ ગેરકાયદેસર રીતે અટકાયત કરી. બાબુભાઈ ઉર્ફે રોબર્ટભાઈને સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું. તો પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી કુણાલ રસિકભાઈ ભોઈ દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે 10-15 અજાણ્યા માણસોના ટોળા સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું મહિલાઓ પણ એનડીએમાં સામેલ થશે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું તાલિબાના પાસે સારા શાસનની આશા, ભાજપ ભડક્યું. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 37,875 નવા કેસ નોંધાયા, 367ના મોત. બંગાળમાં ભાજપ સાંસદ અર્જુનસિંહના ઘરની બહાર બોમ્બ વિસ્ફોટ. ટિકટોક વિકૃતિ, વૃદ્ધાના વિડીયો જોઈને એકતરફી પ્રેમમાં પડી મહિલા. મોસ્ટ વોન્ટેડ હક્કાનીને તાલિબાને બનાવ્યો ગૃહમંત્રી, માથામર 50 લાખ ડોલરનું ઇનામ. હરિયાણા સરકારે લોન્ચ કરી પ્રાણવાયુ દેવતા પેન્શન યોજના. અફઘાનિસ્તાનમાં નવા યુગની શરૂઆત, તાલિબાનની વચગાળા સરકારની જાહેરાત. અરવલ્લી મેઘરજની સરકારી યુનિયન અને વાણિજ્ય આર્ટ્સ કોલેજ ખાતે કાયદાકીય જાગૃતિ તથા મહિલા કલ્યાણલક્ષી યોજનાઓનો માર્ગદર્શન સેમિનાર યોજાયો. ઘોર કળિયુગ, હવે ચોર મંદિરને પણ મૂકતા નથી. જામનગર જામજોધપુરમાં મંદિર અને દુકાનમાં ત્રાટકી 24,000ની રોકડ ઉઠાવી જતા તસ્કરો. અન્ય બે જગ્યાઓ ચોરી નિષ્ફળનો પ્રયાસ, ચોરીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ. ભરૂચ તાલુકાના સેગવા ગ્રામ પંચાયત અને પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો. સમગ્ર ગુજરાતમાં ધોરણ 6-12 સુધીના સ્કૂલો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સતત વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરી રહી છે. તે અંતર્ગત મહીસાગર જિલ્લાના જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લાની સરકારી તેમજ ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓના કરવામાં આવી રહ્યા છે આરટીપીસીઆર ટેસ્ટ. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ માં અંબાના દર્શને અંબાજી પહોંચ્યા. દહેગામ ખાતે છેલ્લા 39 વર્ષથી સેવાના કાર્યમાં અવિરત સેવા આપતી રોટરી ક્લબ દ્વારા શિક્ષકોને સન્માનિત કરી તેમનું બહુમાન કરવામાં આવ્યું. બોડેલી વાઇલ્ડ લાઇફની ટીમે 2 દિવસમાં 2 મોટા અજગરનું રેસ્ક્યુ કરી જંગલમાં છોડ્યા. સુપરફાસ્ટ સમાચાર સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZS TV.